તો દેશ અને રાજ્યમાં ચૂંટણીનો માહોલ છવાયેલો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમ દ્વારા જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમે રાજકોટની જનતાનો મત જાણવા પ્રયાસ કર્યો હતો આવું જોઈએ ભારતની સૌથી મોટી લોકશાહી અને લોકશાહીનો સૌથી મોટો પર્વ લોકસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટવાસીઓ શું માની રહ્યા છે તે જાણવા માટે અત્યારે અમે રાજકોટના નવા એકસો પચાસ ફૂટ રિંગ રોડ ખાતે જે ટેમ્પલ બિલ્ડિંગ આવેલું છે ત્યાંના જે સ્થાનિકો છે તેમની પાસે આવ્યા છીએ તેઓ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે તે જાણવા માટે અમે આવ્યા છીએ બેન લોકસભાની ચૂંટણી છે આપણે મતદાન કરવું જરૂરી છે અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશો આપ અમે તો મુદ્દામાં ખાસ તો મોદીને જ પ્રાયોરિટી આપવાના છે મોદી સાહેબને અમે એના નેતૃત્વ હેઠળ ઘણા બધા સારા એવા એને જે અમને આપ્યા છે બધા એનો અમે અત્યારે ફૂલ લાભ લઈએ છીએ ભાઈ તમે તો ઘણા બધા રાજકીય ઘણા વર્ષોથી બધી ઘણી બધી વસ્તુ જોઈએ છે શું લાગે છે રાજકારણ અત્યારનું કેવું છે પેલા કેવું હતું અત્યારનું રાજકારણ અને પહેલાનું રાજકારણમાં હું તમને એક સ્પષ્ટા કહી દઉં બે હજાર ચૌદ પછી જે નરેન્દ્રભાઈ મોદી શાસન ઉપર આવ્યા છે એ પછી આ દસકાની અંદર એટલો બધો વિકાસ થયો છે કે એની કોઈ સીમા જ નથી હું એક બિઝનેસમેન પણ છું બિઝનેસની અંદર પણ અત્યારે નરેન્દ્રભાઈ મોદી આવવાથી એટલો બધો ફાયદો થયો છે ઇમ્પોર્ટમાં એક્સપોર્ટથી લઈને બધી અને આપણે જે અત્યારે જે જીડીપીની વાત કરી તો જીડીપીની અંદર કોંગ્રેસ શાસનમાં હતું ત્યારે અને અત્યારે જમીન આસમાનનો ફેર છે અને ડેવલપમેન્ટની દ્રષ્ટિએ જોઈ તો અત્યારે રાજકોટ એક હબ છે આપણે એ આઈટી હબ થયું છે અને એમાં આપણે અત્યારે જે એન્જિનિયરિંગ હબની અંદર ઓટો પાર્ટ્સ ઓટો પાર્ટ્સમાં હું પણ એક પ્રોડક્ટ ઓટો પાર્ટ્સની બનાવું છું એની અંદર રાજકોટનો કોઈ એવો ઓટોની કોઈ એવી પ્રોડક્ટ નહીં હોય કે નહીં બનતી હોય માઇક્રો પ્લાનિંગથી અને એક્યુરેસી માટેનું રાજકોટ હબ છે અને સરકાર તરફથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ બનેથી એટલો બધો અમને સપોર્ટ મળ્યો છે કે એની કોઈ સીમા જ નથી કોંગ્રેસ શાસન વખતે કોઈ પણ વસ્તુ પૈસો લઈને જાતા આટલું ડેવલપમેન્ટમાં સાથ સહકાર ના મળતો વિકાસ કરવો હોય તો આપણો મત નરેન્દ્રભાઈ મોદીને આપશું એમાં આપણી જીત છે એમાં આપણો વિજય છે બેન આપ મહિલા પણ છો કયા મુદ્દાઓ હોય છે મહિલાઓના કે જેને ધ્યાને લઈને તમે મતદાન કરવા જવાના છો અમે બધા મહિલાઓ દરેકને કહેશું કે આજે આપણે સાડા કે સાતે નીકળી જશું બધાને એકસાથે મત દેવા જવાનો છે મત એટલે એક મોટું મહાદાન છે આપણા માટે જે ભગવાને ગુરુએ જે કીધું છે રામ ભગવાને એ આપણા માટે મોટામાં મોટું મતદાન છે એ આપણે મત આપવાનો છે આપવાનો છે આપવાનો છે અને નરેન્દ્રભાઈને આપણે લઈ આવવાના છે કાયમી માટે આપણે નરેન્દ્રભાઈને રાખવા જ છે આપણે કોણ છે કોણ નથી એ કોઈ સવાલ જ નથી પણ આપણે નરેન્દ્રભાઈએ શું આપ્યું છે અત્યારે આપણે જે પ્રજા સુખી છે મોટા માણસો કરતા નાના માણસો બહુ સુખી છે અત્યારે મારો બાબો મોટો છે એ દેશ પરદેશ બધે જાય છે છતાં એ એમ કે કે તમે ક્યાંથી આવ્યા તો કે ઈન્ડિયાથી તો કે તમે નરેન્દ્ર મોદીવાળા છો બધા ત્યારે મારો બાબો એટલો ખુશ થાય છે કે હા અમે નરેન્દ્ર મોદીને ચાહીએ છીએ ચાહવાના છે અને જરૂર માટે એને જ મત આપશું બેન તમારા કયા મુદ્દાઓ હશે બેને પણ ઘણા બધી વાત કરી એવા મુદ્દાઓ હોય છે કે જેને તમે સીધા સ્પર્શતા હોય અથવા તો તમારા જીવનની અંદર સીધા સ્પર્શ કરતા હોય એવા કયા મુદ્દાઓ જો નરેન્દ્રભાઈ આવ્યા ને તે પછી અમારે લેડીઝ માટે તો બહુ સારું છે અમે એકલા અત્યારે જઈ શકીએ છીએ પહેલાં જઈ શકતા નહીં એકલા અને સહાય પણ લેડીઝ માટે બહુ કરી છે એ જે નાના માણસો હોય ને સંચા આ પછી ગેસના ચૂલા ગેસના બાટલાથી માંડીને ટોટલી જે આજ બળતનથી વાપરતા એ કોઈને સરસ પાણી ઘરે કોઈને નહોતા એ બધું ટોયલેટને આ તે બધું મોદીભાઈ આવ્યા ને તે પછી જ થયું છે એમ મોદીભાઈ આવ્યા ને બહુ સારું થયું છે અને અમે એને જ મત આપશું મહિલા સશક્તિકરણના કયા એવા મુદ્દાઓ હોય છે કે જેને ધ્યાને લેવા જોઈએ જ્યારે આપણે મતદાન કરવા જોઈએ અમે એમ કહીએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીને જ મત આપવું જોઈએ કારણ કે એના કેટલાય મુદ્દાઓ છે આપણે ગણી ના શકીએ એટલે એમ અમે કાશ્મીરમાં ગયા તો કાશ્મીર આપણી સલામતી એટલી છે નકર કાશ્મીરમાં કોઈ જઈ શકતો નહોતું બીજા નાના મોટા કેટલાય કામો નરેન્દ્રભાઈ કર્યા છે તો નરેન્દ્રભાઈ મોદીને જ મત આપવું જોઈએ રાજકોટના કેવા મુદ્દાઓ છે રાજકોટમાં છેલ્લા દસ પંદર વર્ષમાં એવું શું થયું જેને તમે ધ્યાનમાં રાખશો એવા મુદ્દાઓ રાજકોટમાં એક તો ઇન્ટરનેશનલ એરપોર્ટ અપાયું છે આપણને પછી પાણીની સમસ્યા હલ થઈ છે અને મહિલા સશક્તિકરણ માટે ઘણા એવા કાર્યો થયા છે એથી એમ માનીએ કે નરેન્દ્ર મોદીને જ મત આપવો જોઈએ અમે નરેન્દ્ર મોદીને જ મત આપશું આગળ પાછળ કોણ છે એ વિચારશું નહીં પણ નરેન્દ્ર મોદીને લક્ષમાં લઈને જ અમે મત આપશું ચોક્કસ સ્થાનિક મુદ્દા છે અનેક એવા રાષ્ટ્રીય મુદ્દાઓ છે કે જેને ધ્યાને લઈને રાજકોટવાસીઓ ખાસ તો મહિલાઓ છે તે મતદાન કરશે હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે અવશ્ય મતદાન કરીએ ફરી એક વખત મળીશું નવા ગ્રુપ સાથે નવા લોકો સાથે રાજકોટવાસીઓના લોકસભા ચૂંટણીને લઈને મિજાજ જાણવા માટે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ